ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લિફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે. એ કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં. નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય. સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં 53 જજ સાહેબોની કુલ જગ્યાઓ છે. ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, એમણે સંસદમાં સવાલ પૂછ્યો હતો કે ગુજરાત હાઈકોર્ટ છે એમાં કેટલા ન્યાયાધીશ હોવા જોઈએ અને કેટલી જગ્યા છે અત્યાર સુધી ન્યાયાધીશની ખાલી બોલે છે, જેનો જવાબ કેન્દ્ર સરકારે આપ્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ કેટલા ન્યાયાધીશની જગ્યા છે એ હોય છે અને કેટલી ખાલી બોલે છે. એટલે ખાલી શાળામાં જ શિક્ષકોની જગ્યા ખાલી છે એવું નથી, ગુજરાતની હાઈકોર્ટ છે ને અને ન્યાયાલય છે ને ત્યાં પણ ન્યાયાધીશોની જગ્યા જે છે એ ખાલી જ બોલે છે. તો વિસ્તારે આ વિષય ઉપર વાત કરવી બને. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી. આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી, અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો. આપણે સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં 53 જજ સાહેબોની કુલ જગ્યાઓ છે. આ 53 પૈકી માત્ર 29 જગ્યાઓ ભરેલી છે અને 23 જગ્યાઓ એ ખાલી છે. એટલે 45% કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસના નિકાલ નથી થતા, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, પણ થાય શું? જ્યાં 45% કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં. નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય. આ સત્ય હકીકત એ આજે અમારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે. બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લિફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે. આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી. રેરેસ્ટ રેર કેસ કહેવાય, એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય પરંતુ ક્યારેય આવું નથી થયું. ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા, ન્યાયાલયોની સ્વતંત્રતા, એના ઉપર પણ જે તરાપ મારે છે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એની પણ આજે મારા પ્રશ્નના જવાબમાંથી હકીકતો બહાર આવી છે. હું આશા રાખું છું કે મારા ગુજરાતના વહાલા નાગરિકો જે ન્યાય ઝંખે છે એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે 45% કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું. ગુજરાતની હાઈકોર્ટમાં હાલ 52 જગ્યાઓ સત્તાવાર રીતના હોવી જોઈએ ન્યાયાધીશોની, જેમાંથી 29 જગ્યા છે ભરેલી છે અને 23 જગ્યા ન્યાયાધીશની ખાલી બોલે છે. બીજા રાજ્યોની હાઈકોર્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 29 રાજ્યની હાઈકોર્ટમાં 406 ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશની નિયુક્તિ કરી હતી, જેમાં ભારતના 3 ન્યાયમૂર્તિ છે ને એ પણ આવી જાય છે. પણ વાત અહીંયા ગુજરાતની કરવી છે કે ગુજરાતની હાઈકોર્ટની જો કદાચને આ સ્થિતિ હોય તો પછી આનાથી આગળ તો શું કહેવું? તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો. જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.